કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર ભુજિયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજાવિધિ રાજ પરિવાર દ્વારા કરાઈ હતી. બાદમાં મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. કચ્છની 289 વર્ષની રાજ પરંપરા અનુસાર ભુજિયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાની નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સાથે વર્ષમાં એકવાર યોજાતા ભુજિયાના મેળાનો આરંભ થયો હતો. આ નાગપંચમીના મેળાના ઇતિહાસની વાત કરીએ તો કચ્છ પર અવારનવાર વિદેશી આક્રમણો થતા ત્યારે કચ્છ રાજના રાવ દેશજે ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજિયા ડુંગર બનાવ્યો હતો. વર્ષો અગાઉ કચ્છ પર અમદાવાદના શેર બુલંદ ખાને 50,000 લશ્કર બળ સાથે ચડાઈ કરી હતી ત્યારે રાજા સેનાપતિ લશ્કર કચ્છની જનતાએ અને 9,000 નાગા બાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી. આ લડાઈમાં શેર બુલંદ ખાનને હરાવી કચ્છે જીત મેળવી હતી. તે દિવસ એટલે આજનો નાગપંચમીનો દિવસ. બસ ત્યારથી દર વર્ષે રાજ પરંપરા અનુસાર રાજા દ્વારા અહીંયા પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે. દરબારગઢમાં પૂજા કર્યા બાદ રાજાની શાહી સવારી નીકળે છે. પહેલાના સમયમાં ઘોડા હાથીઓ સવારીમાં નીકળતા હવે ગાડીઓ નીકળે છે. ભુજિયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજા કર્યા બાદ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. ભુજિયા ડુંગર પર દાદાના મંદિરે જવા 400 જેટલા પગથિયા છે જે ચડીને લોકો દર્શનાર્થે જાય છે. અહીંથી સમગ્ર ભુજનું અવકાશી અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. ભુજ તેમજ આસપાસના લોકોની ભીડ જોવા મળી હતી તો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. આ દિવસ કચ્છવાસીઓ માટે અને ખાસ તો ભુજવાસીઓ માટે અનેરો છે. આ ભુજિયો કિલ્લો રાવ દેશજે બંધાવ્યો હતો. આજે પણ આ કિલ્લો અકબંધ છે જે કચ્છની સંસ્કૃતિ વર્ણવે છે. જોકે હાલમાં મંદિર પરના પગથિયા જર્જરિત છે તો રોડ ખખડધજ છે, પરંતુ ભુજિયા ડુંગરના વિકાસના કામો થતા હોય અહીં પણ રિનોવેશન કરવામાં આવશે. મહારાવ પ્રાગમલજી ત્રીજા છેલ્લાના આદેશ અનુસાર રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજાએ રાજવી પરંપરા અનુસાર પૂજન વિધિ કરાવી હતી. બાદમાં મેળાનો પ્રારંભ થયો છે. આજના ભુજિયાના મેળાથી કચ્છમાં મેળાની મોસમ શરૂ થઈ છે જે આવનારા દિવસોમાં સતત ચાલુ રહેશે. 290 વર્ષ જૂની પરંપરા છે. બાબા દેસરજીના ટાઈમથી પરંપરા ચાલુ છે. જ્યારે નાગપંચમીના યુદ્ધ જીત્યા હતા ત્યારથી આ પરંપરા ચાલુ છે ખાસ કરી, અને આ જ મહત્વ છે. અને ત્યારથી જ આ સવારીથી પહેલાં આખી 2 કિલોમીટર લાંબી સવારીથી હાથી ઘોડાથી સવારી નીકળતી જે તે સમયે, અને આ વિધિ કરવામાં આવતી ત્યાં પૂજન. સૌ પ્રથમ તો આપને બધાને શુભેચ્છા આપું છું નાગપંચમીની. સર્વે કચ્છીઓને, સર્વે ભાઈઓ બહેનોને અને માતા વડીલોને બધાને શુભેચ્છા. અને જે વરસાદ પડ્યો છે તે મા આશાપુરા અને ભુજંગદેવ આપણા ઉપર જે કૃપા કરી છે તે બદલ એમને પણ હું કોટી કોટી નમન કરું છું. અને ખાસ એક આપના માધ્યમથી એક કહું છું કે જે જૂની પરંપરાઓ હાલી આવે છે, ખરેખર એ પરંપરા ઉપર જ જો આપણે આગળ વધશું તો ખરેખર જળવાઈ રહેશે અને એકબીજાની જે સદભાવના છે એની જળવાણ થઈ શકશે. આ 269 વર્ષ પહેલાંની આ પરંપરા છે. જ્યારે શેર બુલંદ ખાને એ અહીંયા પોતાનું 50,000 લશ્કર સાથે હુમલો કર્યો હતો ત્યારે કચ્છની તમામ જ્ઞાતિઓના લોકોએ સાથ આપી અને યુદ્ધ માટે તૈયારી કરી હતી. અને જે તે વખતે ઉદયપુરથી આવેલા નાગાબાવો 5,000ની સંખ્યામાં હતા જે અહીંયા ભુજમાં રાતવાસો કર્યો હતો, એમને પણ જ્યારે આ સમાચાર મળ્યા કે અહીંયા જ્યારે વિદેશીઓ દ્વારા અહીંયા યુદ્ધની તૈયારી કરવામાં આવે છે તો એ પણ સાથે જોડાણા. અને જ્યારે આ યુદ્ધનો વિજય થયો ત્યારે રોવાના ઠાકોરજી જીયાજીએ શેર બુદન ખાને હાથોહાથની લડાઈ કરી અને તેમાં એમની તલવાર લઈ લીધી. ત્યારથી આ જે વિજયનો દિવસ ઉજવાય છે જે નાગપંચમી કહેવામાં આવે છે, અને ત્યારથી નાગપંચમીની ઉજવણી થાય આવે છે. આજે નાગપંચમી છે અને કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ભુજિયાનો મેળો યોજાયો છે. આ મેળાનું મહત્વ અનેક ગણું જોવા મળે છે. વર્ષો પહેલાં અહીં રાજાશાહી વખતના સમયગાળા દરમિયાન અસવારી નીકળતી હતી અને આજે પણ આ પરંપરા મુજબ અહીં રાજવી પરિવાર દ્વારા નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય શહેરોમાંથી પણ ભાવિકો નાગદેવતાના દર્શન કરવા આવતા હોય છે અને ભુજિયાનો મેળાનું એક અનોખું મહત્વ પણ જોવા મળે છે. અહીં તમામ પ્રકારના રમકડા, ચકડોળ અને તેમજ અન્ય સ્ટોલો પણ ગોઠવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી પણ લોકો અહીં આવતા હોય છે અને ભુજિયાનો કુદરતી સૌંદર્ય
નજારો એક નિહાળવા પણ આવતા હોય છે તે પણ એક હકીકત છે. હાલમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે અહીં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને આ કાર્ય હજુ પણ અવિરત ચાલી રહ્યું છે. આજે શ્રાવણ મહિનાની સુદ પાંચમના દિવસે આ નાગપંચમીનો મેળો થાય છે. એની પરંપરા જેમ ઇન્દ્રજીતસિંહજીએ, કુંવર ઇન્દ્રજીતસિંહે કીધું, રોહા ઠાકોર સાહેબે ફરમાયું એવી રીતે આના ઉપર હું આપ એક જ કહેવા માગું કે આપણી જે હિસ્ટ્રી છે, આપણી પરંપરા છે, એ આપણે જાળવી રાખવી જોઈએ અને જેમ બની શકે એમ બધાને સાથે મળી અને આપણે જે આપણી હિસ્ટ્રી શું હતી એ આપણે એને જાણ. પોતે જેમ કુંવર ઇન્દ્રજીતસિંહે હમણાં કીધું કે આખી જયપુરથી નાગા બાવાની જે નાત હતી એ આપણને મદદરૂપ થઈ, એ આજે આ જ પ્રાંગણમાં પોતે આવ્યા હતા. અહીંયા દરબારગઢના આ માતાજીનું મંદિર છે ત્યાં એમને જાણ થઈ કે આપણું લશ્કર જરાક દુવિધામાં છે અને એ લોકોએ એમની જાનની પરવા કર્યા વગર એ લોકોએ ત્યાં જઈ અને કચ્છ રાજ્યના સૈનિકોને મદદ કરી હતી અને આ લડાઈમાં કચ્છના તમામ નાતિના લોકોએ સાથે મળી અને આ લડાઈ જીતી છે.